ભારત સરકારે યુકેથી આવતી તમામ ફ્લાઇટ એકત્રીસ સુધી બંધ કરી યુકેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ રદ કરવામાં આવી છે યુકે જતી આવતી તમામ રદ કરવામાં આવી છે જે ફ્લાઇટ પ્રતિબંધ પહેલા ઉડાણ ભરી ચૂકી છે તેવી ના મુસાફરો માટે ગાઈડલાઇન જાહેર કરાઈ સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે પ્રતિક યુકેથી આવતી જતી ફ્લાઇટ્સ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એરપોર્ટ પર સતર્કતા વધી ગઈ છે જેના કારણે અત્યારે મુસાફરોને એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને ક્વોરન્ટીનના નિયમો પણ ફરજિયાત શિવાની યુકેની છેલ્લી ફ્લાઇટ આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે ને લગભગ ત્રીસ મિનિટ જેટલી મોડી આ જે ફ્લાઇટ છે તેનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે પરંતુ એરપોર્ટ પર જે આવે ફ્લાઇટ આવી છે તેમાં લગભગ બસો જેટલા મુસાફરો પણ આવી પહોંચ્યા છે પરંતુ આ મુસાફરોને એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને એના જ ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર તેમને લગભગ પાંચથી છ કલાક વિતાવવા પડશે કારણ કે આ જે મુસાફરો યુકેથી અમદાવાદ આવ્યા છે તે તમામ મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત છે સાથે જ ફ્લાઇટના જે ક્રૂ મેમ્બર્સ છે તેમનો પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને આ જ કારણથી અમદાવાદ વહીવટી તંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે દસ જેટલા અલગ અલગ અહીંયા કેબિન બનાવવામાં આવે છે કે જેમાં મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ થશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો મુસાફરોને લેવા માટે તેમના જે સ્વજનો છે તે પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને તેમની રાહ જોઈ રહ્યા છે પરંતુ મુસાફરો કદાચ એ વાતથી એ વાતની જાણ નથી કે તેમના જે સ્વજનો વિદેશથી આવ્યા છે તેમને એરપોર્ટ પર પાંચથી છ કલાક વિતાવવા પડશે તેમનો જે ટેસ્ટ છે તે ટેસ્ટ તેમનો આવી ગયા બાદ આ તમામ જે મુસાફરો છે તેમને બહાર આવવા માટેની પરમિશન આપવામાં આવશે પાંચ ટીમ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની છે સાથે જ પાંચ ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલે ટોટલ દસ ટીમ દ્વારા સમગ્ર જે મુસાફરો આવ્યા છે તેમના આરટી ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી છે પરંતુ આ જે મુસાફરો છે તે તેમના સ્વજનોને લેવા માટે આવી ચૂક્યા છે અને હવે લગભગ આ તમામ જે મુસાફરો છે તેમના ટેસ્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ આ તમામ મુસાફરો છે તેમને બહાર આવવા દેવામાં આવશે અને ત્યારબાદ જે તમામ મુસાફરો છે તેમને પોતાના ઘરમાં સાત દિવસ માટે ક્વોરન્ટાઇન કરવા માટેની પણ નિયમોનું પાલન કરવું પડશે શિવાની બિલકુલ તો યુકે થી આવતી જતી ફ્લાઇટ્સ પર જે રીતે હવે નિયમો લાદવામાં આવ્યા છે અને ફ્લાઇટ્સને રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા છે